નમસ્તે વિદ્યાર્થી મિત્રો, P.N.AMERSEY હાઈસ્કૂલના ઈ લર્નિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સમક્ષ ગુજરાતી વિષયના વ્યાકરણ વિભાગમાં અલંકારની સમજૂતી આપીશ. સૌ પ્રથમ અલંકાર એટલે શું તે જોઈએ. રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવા માટે ભાષાની જે અભિવ્યક્તિ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે અભિવ્યક્તિ એટલે અલંકાર. અલંકારના મુખ્ય બે પ્રકાર હોય છે, અ શબ્દાલંકાર અને બ અર્થાલંકાર. સૌ પ્રથમ શબ્દાલંકાર એટલે શું તે જોઈએ. જેમાં ધ્વનિ કે ધ્વનિ શ્રેણીનું સૌંદર્ય કે ચમત્કૃતિ અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે શબ્દાલંકાર. શબ્દાલંકારના પણ પ્રકાર છે, જેમાં નંબર એક છે વર્ણાનુપ્રાસ. જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સૌંદર્યનો વધારો કરે ત્યારે તે અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. એટલે કે કોઈ પણ એક વર્ણનું વાક્યમાં વારંવાર પુનરાવર્તન થયું હોય તો ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ, કામિની કોકિલા કેલી કૂજન કરે. આ પંક્તિમાં ક વર્ણનું પુનરાવર્તન છે. બીજું ઉદાહરણ છે, પીગળે પીગળે પડછાયાના પહાડ. આ વાક્યમાં પ વર્ણનું પુનરાવર્તન થયું છે. ત્યારબાદ છે, કાળું એનું કામ કાળા કરમનો કાળો મોહન. આ વાક્યમાં ક વર્ણનું પુનરાવર્તન થયું છે. ત્યારબાદ શબ્દાલંકારમાં બીજો પ્રકાર છે પ્રાસ સાંકડી. કોઈપણ પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે અલંકારને પ્રાસ સાંકડી અલંકાર કહેવાય છે. એટલે કે કોઈ પણ બે પંક્તિ આપેલી હોય તો પહેલી પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ, આ બંને શબ્દો વચ્ચે જ્યારે પ્રાસ બનતો હોય તો ત્યારે પ્રાસ સાંકડી અલંકાર કહેવાય છે. તેના ઉદાહરણ જોઈએ, વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. અહીં પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ છે જેહ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ છે તેહ, તો આ બંને શબ્દો વચ્ચે પ્રાસ થયો છે તેથી પ્રાસ સાંકડી અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે, પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ ઝંઝાળ. અહીં પામીએ અને વામીએ એ બે શબ્દો વચ્ચે પ્રાસ થયો છે તેથી પ્રાસ સાંકડી અલંકાર બને છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ છે, ભયની કાયાને ભુજા નથી નથી વળી સંશયને પાંખ. અહીં પણ નથી શબ્દ એ પ્રથમ પંક્તિની અંતમાં અને દ્વિતીય પંક્તિમાં પ્રથમ શબ્દ આવે છે તેથી પ્રાસ સાંકડી અલંકાર બને છે. હવે અર્થાલંકારના પ્રકાર જોશું આપણે. તો સૌથી પહેલાં અર્થાલંકાર એટલે શું તે જોઈએ. અર્થને ઉપયોગમાં લઈને સચોટતા સધાય તે અર્થાલંકાર. અર્થાલંકારના પ્રકાર નીચે મુજબ છે, જેમાં પ્રથમ અલંકાર છે ઉપમા. જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મોને લક્ષ્યમાં રાખીને સરખામણી અથવા તો તુલના કરવામાં આવે ત્યારે તે અલંકારને ઉપમા અલંકાર કહેવાય. તેમાં જેવો જેવી જેવું સરખો સરખી સરખું સમો સમી સમૂહ શો શી શું પેઠે માફક જેવા ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ થાય છે. તો ઉપમા અલંકારમાં કોઈ પણ બે અલગ અલગ વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મને ધ્યાનમાં રાખી અને તુલના કરવામાં આવે છે અને તેમાં ઉપર મુજબના ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ થાય છે. હવે કેટલાક મહત્ત્વના પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીએ, જેમાં પ્રથમ ઉપમેય એટલે શું તે જોઈએ. જે વસ્તુની સરખામણી કરવાની હોય તે ઉપમેય કહેવાય. નંબર બે, ઉપમાન. જે વસ્તુ સાથે સરખામણી કરવાની હોય તે ઉપમાન કહેવાય. નંબર ત્રણ, સાધારણ ધર્મ.
ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલા સમાન ગુણ, ક્રિયા, સ્વભાવ, પ્રકૃતિ વગેરે બાબતને સાધારણ ધર્મ કહે છે. એટલે કે બંને વચ્ચે જે સામાન્ય વસ્તુ હોય તેને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ઉપમા અલંકારનું ઉદાહરણ જોઈએ. પિતાજીનું હૈયું ફૂલ જેવું કોમળ છે. અહીં પિતાજીનું હૈયું તે ઉપમેય છે, એટલે કે એને કોઈ વસ્તુ સાથે સરખાવવાનું છે, જ્યારે ફૂલ તે ઉપમાન છે અને કોમળ સાધારણ ધર્મ છે. ઉપમા અલંકારના અન્ય ઉદાહરણ છે ભમરા સમો આ ભમતો પવન. અહીં સમો એ ઉપમાવાચક શબ્દો છે, જ્યારે ભમરો એ ઉપમેય છે અને પવન એ ઉપમાન છે, અને બંને વચ્ચે જે સાધારણ ધર્મ રહેલો છે તે છે ભમતો. આગળનું ઉદાહરણ છે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. આ ઉદાહરણમાં સરખા એ ઉપમાવાચક શબ્દ છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ છે તેણે ખીંટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી. અહીં જેવી શબ્દ જે છે તે ઉપમાવાચક શબ્દ છે. તો આ રીતે ઉપમા અલંકારના ઉદાહરણ આપણે જોયા. ત્યારબાદ અલંકારનો બીજો પ્રકાર છે રૂપક. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે બંને એક જ છે એમ દર્શાવાય ત્યારે તેને રૂપક અલંકાર કહે છે. ઉદાહરણ જોઈએ વદન સુધાકરને રહું નિહાળી. અહીં વદન ઉપમેય છે અને સુધાકર ઉપમાન છે. બંને વચ્ચે સરખામણી કરવામાં આવી નથી, પરંતુ બંને એક જ છે એમ દર્શાવાયું છે, તેથી તે રૂપક અલંકાર છે. રૂપક અલંકારના અન્ય ઉદાહરણો જોઈએ. નંબર એક દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. એટલે કે અહીં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. દમયંતીનો મુખ ચંદ્ર એ બંને એક જ છે તો તે રૂપક અલંકાર બનશે. બીજું ઉદાહરણ છે મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. અહીં પણ ઉપમેય અને ઉપમાન બંને એક જ છે તેથી રૂપક અલંકાર બનશે. ત્રીજું ઉદાહરણ છે દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો. અહીં ઉપમેય દુઃખ અને ઉપમાન ઝીણા ઝાડ એ બંને એક જ છે એવું દર્શાવવામાં આવ્યું છે. નંબર ચાર રજપૂતના મોં પર આશાના કિરણ ફૂટવા લાગ્યા. અહીં પણ ઉપમેય અને ઉપમાન એક જ છે એવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ અલંકારનો આગળનો પ્રકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યારે ઉપમેયની ઉપમાન તરીકે હોવાની સંભાવના, શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. તેમાં જાણે, શકે, રખે જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દો પ્રયોજાય છે. એટલે કે અહીં ઉપમેય છે તે ઉપમાન છે એવું સંભાવના કે એવી કલ્પના કરવામાં આવી છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. અહીં હૈયું હિમાલય હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એ માટે જાણે શબ્દનો ઉપયોગ કર્યો છે. ઉત્પ્રેક્ષા અલંકારના અન્ય ઉદાહરણ જોઈએ એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂંફાડા મારતી ઊભી થઈ ગઈ. અહીં દેહલતા અને નાગણ એટલે કે ઉપમેય એ ઉપમાન છે એવી સંભાવના કરવામાં આવી છે અને જાણે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ પ્રયોજાયો છે. બીજું ઉદાહરણ છે કાર્તક મહિનાની ટાઢને પણ અરે આજની સંધ્યાએ જાણે ફૂલ ગુલાબી બનાવી દીધી. આ ઉદાહરણમાં પણ જાણે શબ્દનો પ્રયોગ થયો છે તેથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ત્યારબાદ નંબર ચાર અલંકાર નંબર ચાર વ્યતિરેક અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહે છે. ઉદાહરણ જોઈએ દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. અહીં દમયંતીના મુખ એટલે કે ઉપમેયને ચંદ્ર એટલે ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે
તેથી તે વ્યતિરેક અલંકાર બને છે. વ્યતિરેક અલંકારના અન્ય ઉદાહરણ છે, નંબર એક, સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર, એટલે કે કુબેર એ ઉપમાન છે અને સુદામા જે છે તે ઉપમેય છે, પણ અહીં કુબેરથી પણ શ્રેષ્ઠ સુદામાને દર્શાવવામાં આવ્યા છે, તેથી વ્યતિરેક અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે, કમળ થકીએ કોમળું રે બહેની અંગ છે એનું. અહીં પણ ઉપમાન કરતાં ઉપમેયને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે, એટલે કે ચડિયાતું દર્શાવવામાં આવ્યું છે, તેથી તે વ્યતિરેક અલંકાર બને છે. આગળનો પ્રકાર છે અતિશયોક્તિ અલંકાર. જ્યારે ઉપમાન ઉપમેયને ગળી જાય, એટલે કે ઉપમેયનો લોપ થાય અને માત્ર ઉપમાનનો જ નિર્દેશ થાય, ત્યારે તે અલંકારને અતિશયોક્તિ અલંકાર કહે છે. ઉદાહરણ જોઈએ, મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અહીં મહારાજની પત્ની તે ઉપમેય છે, એટલે કે અહીં ઉપમાન ચંદ્રનો જ નિર્દેશ થયો છે અને ઉપમેય પત્નીનો લોપ થયો છે, તેથી અતિશયોક્તિ અલંકાર બને છે. અતિશયોક્તિ અલંકારના અન્ય ઉદાહરણો જોઈએ. નંબર એક, કાચે તે તાંતણે હરિજીએ બાંધી. અહીં પ્રેમ તે ઉપમેય છે અને તાંતણો ઉપમાન છે. અહીં પ્રેમ શબ્દનો ઉલ્લેખ થયો નથી, એટલે કે ઉપમાન ઉપમેયને ગળી ગયો છે, તેથી અતિશયોક્તિ અલંકાર બને છે. બીજું ઉદાહરણ છે, આ કમૂરતા ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. અહીં દીકરી તે ઉપમેય છે અને કોયલ તે ઉપમાન છે, એટલે કે ઉપમાન જે છે તે ઉપમેયને ગળી જાય છે અને ઉપમેયનો લોપ થયો છે, માટે અતિશયોક્તિ અલંકાર બને છે. આભાર.